સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીની આજે મતગણતરી થતા ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાએ જંગી જીત મેળવી હતી. તેમને કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાને 2.5 લાખથી પણ વધારે મતોથી કારમી હાર આપી હતી. દેશભરમાં ચૂંટણીનો માહોલ તેની ચરમસીમાએ છે, ત્યારે છેલ્લા 2 દિવસથી લોકોની નજર પણ એક્ઝિટ પોલ પર મંડાયેલી છે. ત્યારે આજે સુરેન્દ્રનગર લોકસભા સીટની મતગણતરી વહેલી સવારથી શરૂ થતાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો, ટેકેદારો સહિત મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા. સુરેન્દ્રનગર લોકસભા સીટનું બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જતાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાએ 2.5 લાખથી પણ વધુની લીડ સાથે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાને કારમી હાર આપી હતી, જ્યારે નારટામાં પણ 11,000થી પણ વધુ મતો પડ્યા હતા. સુરેન્દ્રનગર ભાજપ ટીમે વધુ એક કમર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને તેવા સંકલ્પ સાથે દિલ્હી મોકલ્યું હતું. જગદીશ ઝાલા, ZS TV, ચોટીલા. મતગણતરી પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આ લોકસભા વિસ્તારમાં અમે ફરીથી ત્રીજી વખત એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ. આ લોકસભા વિસ્તારની ચૂંટણી અમે ત્રીજી વખત જીતવાના છીએ અને મોટા માર્જિનથી જીતી રહ્યા છીએ. ત્યારે આ તકે અમે રાજકોટમાં ઘટના બની છે, ઘટનાને અનુસંધાને આ જીતનો અમે જશ્ન મનાવવાના નથી. અમારી સંવેદનાઓ પરિવારજનો સાથે છે. ત્યારે આ તકે આ જીતમાં જે સહભાગી છે મારા લોકસભા વિસ્તારના અમારા સંગઠનના તમામે તમામ પ્રમુખશ્રી અને પ્રમુખશ્રી પાયાના કાર્યકર સુધી તમામનો હું દિલથી આભાર માનું છું. સાથે સાથે આ જીત મોદી સાહેબ જે વિકાસના કરીએ છે, આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એમને પણ જે વિકાસ નીકળી કંડારી છે અને સંગઠનનું કામ કરતા આદરણીય પાટીલજી એમને જે સંગઠનનું કામગીરી કરી છે એ કામગીરીને પણ અનુલક્ષીને આ જીત તમને મળવાની છે. ત્યારે આ તકે હું તમામે તમામ કાર્યકર્તાઓનો, મોદી સાહેબનો, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો, પાટીલ સાહેબનો અને આ વિસ્તારના તમામે તમામ મતદારોનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.